गुड मॉर्निंग एवरीवन। आगे जो ये अपने क्लोनिंग वाहकों विषय लास्ट पीरियड में अपने इलेक्ट्रोफोरेसिस विषय जोयु तो बराबर छे। हवे क्लोनिंग वाहक एटले शू, कोने क्लोनिंग वाहक तरीके ओळखाय छे। क्लोनिंग वाहक एटले के जे डीएनए इच्छित डीएनए नू यजमान कोषमां स्थापन करी स्वयंजनन करावे तेने क्लोनिंग वाहको कहवाय। बराबर के जे डीएनए इच्छित डीएनए जे छे के जेने यजमान कोषनी अंदर स्थापन करी अथवा तो दाखल करी स्वयंजनन करावे तेने क्लोनिंग वाहको तरीके ओळखाय छे। हवे जोईए के क्लोनिंग वाहक जे छे, क्लोनिंग वाहक तरीके का तो बेक्टेरियोफेज़ नो उपयोग थाय छे, बेक्टेरियोफेज़ अथवा तो प्लाज्मिड नो उपयोग थाय छे, बेक्टेरियोफेज़ अथवा तो प्लाज्मिड नो उपयोग थाय छे। हवे बेक्टेरियोफेज़ एटले शू, कोने बेक्टेरियोफेज़ कहेवाय, आगळना चेप्टर नी अंदर आपणे भणी गया। हर्षी चेज वालो प्रयोग याद करो, एमां बेक्टेरियोफेज़ आव्युं हतुं के जे वायरस बेक्टेरिया पर परोपजीवी होय तेने बेक्टेरियोफेज कहेवाय, अथवा तो बेक्टेरिया ने चेप लगाड़तो वायरस, के बेक्टेरिया ने चेप लगाड़तो वायरस जेने बेक्टेरियोफेज तरीके ओळखाय छे। हवे बेक्टेरियोफेज जे छे के जे प्रत्येक कोष दीठ घणी बधी नकलो धरावता होवાથી તેનો વાહક તરીકે વધુ ઉપયોગ થાય છે। दाखला तरीके आपणे जोईए के आ एक बेक्टेरियोफेज छे। हवे जेनी अंदर के आ पुनःसंयोजित डीएनए छे, तो आ बेक्टेरियोफेज के जे बेक्टेरियानी अंदर पुनःसंयोजित डीएनए दाखल करे छे, बराबर। आ बेक्टेरियानुं पोतानुं जीनोम छे अथवा डीएनए छे। हवे बेक्टेरिया जे छे કે જેટલી વખત તેનું સ્વયંજનન થશે અથવા તો આ બેક્ટેરિયાની અંદર વાયરસનું જે જીનોમ દાખલ થયેલું છે કે જે સ્વયંજનન પામી તેની ઘણી બધી નકલો તૈયાર કરે છે, ઘણી બધી વખત તેની અંદર સ્વયંજનન પામીને નકલો તૈયાર થાય છે, બરાબર, કે જે 100 જેટલી 200 જેટલી 500 જેટલી કે 1000 જેટલી નકલો પણ તૈયાર થાય, પછી તેમાંથી પુનઃસંયોજી ડીએનએ જે છે કે જે કાઢી લઈ તેનો ઉપયોગ થતો હોય છે, આ બેક્ટેરિયોફેજ। હવે પ્લાઝ્મિડ એટલે શું? આદિકોષ કેન્દ્રી કોષ આપણે ભણી ગયા કે દરેક બેક્ટેરિયામાં રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત વધારાનું ગોળાકાર ડીએનએ આવેલું હોય છે, જેને પ્લાઝ્મિડ કહે છે, બરાબર। દરેક બેક્ટેરિયલ કોષની અંદર, દાખલા તરીકે આ બેક્ટેરિયલ કોષ છે જેનું આ રંગસૂત્રીય ડીએનએ અથવા તો તેનું જીનોમ છે, પણ એ ઉપરાંત વધારાનું જે આ ગોળાકાર પ્લાઝ્મિડ છે કે ગોળાકાર જે ડીએનએ આવેલું છે જેને પ્લાઝ્મિડ તરીકે ઓળખવામાં આવે છે,
મુખ્યાલયો એટલે બેક્ટેરિયલ કોષમાં કે રંગસૂત્રીય ડીએનએ ઉપરાંત આવેલું વધારાનું ગોળાકાર ડીએનએ. હવે આજે પ્લાઝમિડની સંખ્યા કે કેટલાક બેક્ટેરિયાની અંદર 2 હોય, 5 હોય, 10, 25, 50 કે 100 જેટલી હોય છે. તો કે પ્લાઝમિડ જે છે જે ઓછામાં ઓછી 2 નકલો અને વધુમાં વધુ 16 થી 100 જેટલી નકલો આપી શકે છે. બેક્ટેરિયોફેજ આપણે જોઈ ગયા 500,000 જેટલી નકલ આપી શકે છે, પણ પ્લાઝમિડ જે છે કે જે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 16 થી 100 જેટલી નકલો આપી શકે છે, બરાબર. એટલે વાહક તરીકે તે બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ ક્લોનિંગ વાહકની રચના વિશે, કયા પ્રકારની રચના ધરાવતા હોય છે એના વિશે આપણે જોઈએ. ક્લોનિંગ વાહક, હમણાં જ આપણે જોયું કે જે યજમાન કોષ અથવા બેક્ટેરિયલ કોષની અંદર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામતા હોય છે, કે જે યજમાન કોષમાં રંગસૂત્ર ડીએનએથી સ્વતંત્ર રીતે સ્વયંજનન પામે છે, બરાબર. આ ખાસિયત છે જેથી તેનો ક્લોનિંગ વાહક તરીકે ઉપયોગ થાય છે. હવે ક્લોનિંગ વાહક જે છે એની અંદર કઈ બાબતો હોવી જોઈએ અથવા જે ક્લોનિંગ માટે વાહક પસંદ કરેલું છે કેવું હોવું જોઈએ, તો કે પહેલા આપણે જોઈએ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોવું જોઈએ, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન. ત્યારબાદ પસંદગીમાં રેખા, જેને સિલેક્ટેડ માર્કર તરીકે ઓળખાય છે, બરાબર. ત્રીજું કે ક્લોનિંગ સાઇટ હોવી જોઈએ. ક્લોનિંગ સાઇટ એટલે ક્લોનિંગ કરવા માટેની જગ્યા હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો દરેકને? હવે જોઈએ આપણે સૌ પ્રથમ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે શું. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે શું? સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે કે ડીએનએ પર આવેલો ચોક્કસ ક્રમ અથવા તો ચોક્કસ શૃંખલા કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે, જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કહે છે, બરાબર. કે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન એટલે શું? તો ડીએનએ પર આવેલો એવો ચોક્કસ ક્રમ કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થતી હોય. હવે ડીએનએ ઉપર કોઈ પણ સ્થાન પરથી સ્વયંજનનની શરૂઆત નથી થતી, પણ જે ચોક્કસ ક્રમ આવેલો હોય છે, ચોક્કસ સ્થાન આવેલું છે, ત્યાંથી જ સ્વયંજનનની શરૂઆત થાય છે, જેને સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. હવે કે જો આ શૃંખલા સાથે કોઈ પણ ડીએનએ નો ટુકડો જોડતા તે સ્વયંજનન પામે છે એટલે કે બહુગુણિત થાય છે. સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન જે છે એ સ્થાનની સાથે કોઈ પણ ડીએનએ નો ટુકડો જો જોડી દઈએ
तो ए टुकड़ानो पण स्वयंजनन थाय छे अथवा बहुगुणित थाय छे अथवा टुकड़ानी नकलो आपणे प्राप्त थाय छे। हवे के नकलोनो जे नियमन छे, नकलोनो नियमन पण आ स्थान द्वारा थाय छे। नकलोनो नियमन के जे नकल तैयार करवानी छे कितला प्रमाण में तैयार थशे, बे नकल तैयार थशे, पांच थशे, दस थशे के सौ नकल तैयार थशे, एनु नियमन कोना द्वारा थाय छे, स्वयंजनन उत्पत्ति स्थान के स्वयंजनन उत्पत्ति स्थानो जे क्रम छे अथवा जे श्रृंखला छे एना द्वारा नकलोनु नियमन थतु होय छे। ख्याल आव्यो दरेक ने? आपणे एक प्लाज्मिड आपेलू छे, प्लाज्मिड जे छे PBR322 छे, PBR प्लाज्मिड ऑफ बॉलिवर एंड रॉड्रीज, बॉलिवर और रॉड्रीज नामना वैज्ञानिके आ प्लाज्मिड तैयार कर्यु हतु, जेथी तेने प्लाज्मिड ऑफ बॉलिवर रॉड्रीज तरीके ओळखाय छे। 322 जे छे एनो कोड नंबर छे के जे लेबमां तैयार थयेलो होय, जे कोड नंबर आपवामां आवेलो होय ए नंबर छे। હવે પ્લાઝમિડ ઉપર ક્લોનિંગ સાઇટ આવેલી છે, એમ્પિસિલિન રેઝિસ્ટન્સ અને ટેટ્રાસાયક્લિન રેઝિસ્ટન્સ સાઇટ આવેલી છે, જેની ઉપર આપણે જોઈએ આ જે સ્થાન છે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, ઓરિજિન ઓફ રેપ્લિકેશન સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન રો, બરાબર છે? રેપ્લિકેશન ઓફ પ્રોટીન, રેપ્લિકેશન માટે જે પ્રોટીનની જરૂરિયાત છે। હવે જોઈએ PVU1, PST1, PVU2, BAM-H1, SAL-1, E. coli, R-1, CLE-1 અને HIND-3। આખું પ્લાઝમિડ છે, બરાબર છે? પણ આ જે પ્લાઝમિડ છે કયા પ્રકારનું પ્લાઝમિડ છે? કૃત્રિમ પ્લાઝમિડ છે। જો નેચરલ પ્લાઝમિડ નથી, કૃત્રિમ પ્લાઝમિડ છે, કૃત્રિમ રીતે તૈયાર થયેલું પ્લાઝમિડ છે કે જેની ઉપર આ જે સ્થાન છે એ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન છે, સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન કે જ્યાંથી સ્વયંજનનની શરૂઆત થાય છે। અને જો આ સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન સાથે કોઈ પણ ડીએનએના ટુકડાનું જોડાણ કરવામાં આવે તો એની પણ આની સાથે સ્વયંજનન થશે, એની પણ નકલો પ્રાપ્ત થશે। ખ્યાલ આવી ગયો? એટલે પ્લાઝમિડની અંદર કે એક સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન હોય છે અને પ્લાઝમિડ જે છે કે જે પોતે સ્વતંત્ર રીતે સ્વયંજનન પામતા હોય છે એના સ્વયંજનનનું નિયમન જે છે કે જે સ્વયંજનન ઉત્પત્તિ સ્થાન દ્વારા થાય છે। ઓકે, આગળ જોઈએ આપણે નેક્સ્ટ પીરિયડમાં।